નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી ઓમકાર સુરી આરાધના ભવન પાલ મધ્ય પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજશેખર સુરીશ્વરજી મહારાજ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં ચાતુર્માસિક આરાધનાઓ યોજાઈ રહી છે. પૂજ્યશ્રીની નિશ્રામાં 15મી ઓગસ્ટના રોજ શાસન ભક્તિ રાષ્ટ્રભક્તિ સ્વરૂપ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો દ્વારા સુંદર વેશભૂષા સાથે ધ્વજવંદન કરી રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ આપેલ, તેમજ પૂજ્યશ્રીની નિશ્રામાં સંયમ સ્પર્શ ભાવ દીક્ષાનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં આખરી પટ્ટી પહેરી ભાવિકો ભાવયાત્રામાં જોડાયા. શંખેશ્વર તીર્થ મધ્ય 7 ફેબ્રુઆરી 2025ના રોજ પૂજ્ય ભક્તિસુરી સમુદાયના તમામ ગુરુ ભગવંતોની પ્રેરક નિશ્રામાં પૂજ્ય પન્યાશ પ્રવર શ્રી ભક્તિરત્ન વિજયજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય પન્યાશ પ્રવર શ્રી પ્રશાંત શેખર વિજયજી મહારાજ સાહેબની આચાર્ય પદવી યોજાશે. પૂજ્ય ગુરુ ભગવંતોની પદવીનું મુહૂર્ત પૂજ્ય જ્યોતિષ આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ દ્વારા અપાયેલ, તેમજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરીશ્વરજી કેસી મહારાજ દ્વારા અમદાવાદ મધ્ય ઉદ્ઘોષણા કરાયેલ. કાંકરી તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરાદ શ્રી ઓગળ વિદ્યામંદિરમાં 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મંડળના પ્રમુખ ધીરજભાઈ શાહના હસ્તે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર દેશભક્તિના કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં જીતુભાઈ શાહ, ચિનુભાઈ ગુંજારિયા, મયંકભાઈ ઝવેરી, ગલપતભાઈ શાહ, કેસી શાહ, મંગળભાઈ, ભૂપેન્દ્રભાઈ, ગીરાબેન શાહ, યશપાલસિંહ વાઘેલા તેમજ સમગ્ર શિક્ષકગણ, વહીવટીગણ અને શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શ્રી વિતરાગ જૈન સંઘ પાલડી અમદાવાદના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરીશ્વરજી કેસી મહારાજ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં સુંદર ચાતુર્માસિક આરાધના ચાલી રહી છે. પૂજ્યશ્રી નિશ્રામાં 18 ઓગસ્ટના રોજ ચોથી લાઈફ ચેન્જિંગ શિબિર યોજાઈ, જેમાં પૂજ્ય પન્યા શ્રી કુલદર્શન વિજયજી મહારાજ સાહેબ દ્વારા પરિવાર અને પરિવારના રિલેશનને લઈ સુંદર રજૂઆત કરેલ. આ શિબિરનો લાભ ચંદ્રિકાબેન જીતુભાઈ શાહ પરિવાર દ્વારા લેવાયો. કાંકરી તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરા શ્રી ઓગળ વિદ્યામંદિરમાં 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ શ્રી ઓગળ વિદ્યામંદિરમાં કેન્ટીન પાણીની પરબનું ખાતમુહૂર્ત, તેમજ કન્યા વિદ્યાલયમાં સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન વર્ધમાન સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ દલપતભાઈ મનસુખલાલ શાહ સિહોરીવાળા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે કાંકરેજ પંથકના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાતા પરિવારને બિરદાવેલ. શત્રુંજય મહાતીર્થ મધ્ય શાશ્વતગીરી ભક્તિ ચાતુર્માસ અંતર્ગત પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી કલ્પેન્દ્ર સુરીશ્વરજી મહારાજા આદિઠાણાની પ્રેરક નિશ્રામાં 12 ઓક્ટોબરના રોજ ઉપદાન તપનો પ્રથમ પ્રવેશ યોજાયો. 15મી ઓક્ટોબરના રોજ દ્વિતીય પ્રવેશ, તેમજ 30 નવેમ્બરના રોજ માળારોપણ યોજાશે. શ્રી જય વિમલ નમિનાથ આરાધક જૈન સંઘના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી મલય કીર્તિ સુરીશ્વરજી મહારાજ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં 18 ઓગસ્ટના રોજ માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો, જેનો લાભ રાજેશભાઈ વિલાણી, ખીલવ શાહ, પ્રવીણભાઈ શાહ, મહેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા લેવાયો, જેમાં મોટી સંખ્યામાં શ્રી સંઘના સદસ્યો ઉપસ્થિત રહી ભાવ વધારામાં જોડાયા. સાદડી રાજસ્થાન મધ્ય પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી પ્રશાંત શેખર વિજયજી મહારાજ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં ચાતુર્માસિક આરાધના સારી રહી છે. પૂષા શ્રી ભાવદર્શિતા શ્રી મશાની 39મી ઓળીના પારણા, તેમજ ગૌતમ લબ્ધિ તપના પારણા પ્રસંગ 17 ઓગસ્ટના રોજ તપ વંદન વલીનો ભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો. શ્રી ગૌતમ સ્વામી જૈન સંઘ મધ્ય પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી જયભૂષણ વિજયજી મહારાજ સાહેબની પ્રેરક નિશ્રામાં પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પુણ્યતિથિ ઉજવાઈ, જેમાં સંઘના પ્રમુખ ભાવેશભાઈ પાંચાણીના નીજા હેઠળ યુવાઓ દ્વારા સુંદર અનુકંપાદાનનું કાર્ય કરાયું. પાવાપુરી જલમંદિર મધ્ય પૂજ્ય આચાર્ય શ્રી રાજતિલક સુરીશ્વરજી મહારાજ સાહેબનું 86મી ઓળીનું પારણું યોજાયું. 14 ઓગસ્ટના રોજ ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં માંગલિક પ્રવચન અને પૂજ્ય ગુરુ ભગવંતોનું 86મી ઓળીનું પારણું યોજાયું હતું, જેનો લાભ સવિતાબેન અમૃતલાલ શાહ પરિવાર દ્વારા લેવાયો. આ પ્રસંગે શ્રી કલ્યાણ મંદિર મહાપૂજન તેમજ ભક્તામર મહાપૂજન યોજાયું.